Hello student, I am Vakta sir and welcome to all in my new video lecture and this is a video lecture of grammar. Students, we were learning the tenses. Uh, students, we were learn uh, the uh, simple series of tenses the simple uh, present tense simple past tense and simple future tense and now we are going to start the new series of continuous tenses and uh, this is very important lecture for you so i request all of you to uh, watch it very clearly and uh, learn everything about the continuous tenses students uh, this is the special lecture of a present continuous tense. So I hope you all uh, learn very properly and uh, get uh, acquire good knowledge uh, by this video lecture and uh, after this video lecture I'm sure that uh, you have got everything and every kind of a sentence you can make every kind of a sentence by uh, by present continuous tense uh, easily by this video lecture. So students let's start the lecture. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વક્તા સર અને આજે હું તમને પ્રેઝન્ટ કોન્ટિન્યુસ ટેન્સ ભણાવવા માટે આવ્યો છું વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ કોન્ટિન્યુસ ટેન્સની આપણે શરૂઆત કરીએ એના પહેલાં થોડીક વાત આપણે કરી લઈએ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ટેન્સીસ આપણે શીખ્યા હતા સિમ્પલ ટેન્સીસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખ્યા છીએ હવે વિદ્યાર્થી મિત્રો હું એક નવી સિરીઝ કન્ટિન્યુઅસ ટેન્સીસની શરૂ કરી કરવા જઈ રહ્યો છું જેનું કન્ટિન્યુઅસ ટેન્સીસમાં પ્રથમ આપણે ભણીશું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુસ ટેન્સ તેના પછી પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ એના પછી આપણે ભણીશું પાસ્ટ કન્ટિન્યુસ ટેન્સ અને ત્યારબાદ આપણે ભણીશું ફ્યુચર કન્ટિન્યુસ ટેન્સ સો સ્ટુડન્ટ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન પ્રેઝન્ટ કન્ટિન્યુસ ટેન્સ વિદ્યાર્થી મિત્રો શરૂઆત આપણે કરીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યો ગુજરાતીમાં આપણી માતૃભાષામાં કઈ રીતના હોય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅન્સ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યો આ રીતના હોય છે કે કોઈ પણ ક્રિયા એટ એ ટાઈમ વર્તમાનની અંદર ચાલુ હોય તો એ ક્રિયાને દર્શાવવા માટે આ પ્રકારના વાક્યોનો ઉપયોગ થાય છે જેમ કે આપણે આપણે જો વર્તમાન પરિસ્થિતિની અંદર જો લેસન કરી રહ્યા હોઈએ તો આપણે કહી શકીએ કે વી આર વી આર ડૂઈંગ માય હોમવર્ક બરાબર એ રીતે આપણે અવર હોમવર્ક એ રીતે વાત કરી શકીએ એના સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે એમ પણ કહી શકીએ કે કોઈ આપણે જો પ્રેઝન્ટની અંદર ટીવી જોઈ રહ્યા હોઈએ કોઈ કોઈ છોકરો ટીવી જોઈ રહ્યો છે અથવા તો પ્રેઝન્ટની અંદર કોઈ ક્રિયા ચાલુ છે તો એના માટે આપણે કહી શકીએ કે હી ઇઝ વોચિંગ ટીવી એટલે કે અત્યારે એ જે ક્રિયા ચાલુ હોય એ ક્રિયાને દર્શાવવા માટે કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે અને એના એ એની અંદર આપણે શરૂઆતની અંદર વર્તમાન કાળની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ આપણે ભણવા જઈ રહ્યા છીએ તો ચાલુ વર્તમાનકાળના વાક્યો કઈ રીતના હોય છે એ વાક્યોની અંદર શું ખાસ હોય છે અને એની વાક્યરચના કઈ રીતની હોય છે તો એ આપણે અત્યારે ભણીશું વિદ્યાર્થી મિત્રો શરૂઆત આપણે કરીએ છીએ એની સેન્ટેન્સ ફોર્મેશનથી સેન્ટેન્સ ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે વાક્ય રચના કઈ રીતે બનતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ટેન્સીસની વાત જ્યારે કરીએ ત્યારે કોઈ પણ ટેન્સીસના વાક્યોની વાત કરતા હોઈએ તો શરૂઆતની અંદર કોઈ પણ જે ટેન્સિસ હોય છે એની શરૂઆત આપણે સબ્જેક્ટથી થતી હોય છે જો ટેન્સિસ રિલેટેડ વાક્ય હોય તો જો એ વાક્યો જો કદાચ ટેન્સીસના ન હોય અને એક્ટિવ પેસિવના હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કર્મથી શરૂઆત થાય છે પણ અહીંયા જો ટેન્સીસના વાક્ય હોય તો પહેલાં સૌપ્રથમ જે કરતા હોય છે એ સબ્જેક્ટ લખવાનો હોય છે તો એની વાક્ય રચનાની અંદર સૌપ્રથમ સબ્જેક્ટ હોય છે એના પછી વિદ્યાર્થી મિત્રો ટુ બીના રૂપનો પ્રયોગ કરવાનો હોય છે ટુ બીના રૂપનો પ્રયોગ વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટને આધારે આપણે કરવાનો હોય છે જો સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો સિંગ્યુલર સિંગ્યુલર આવે છે એટલે કે જો આઈ હોય તો એમ અને હિશી હિટ હોય તો ઇઝ આવે છે અને જો યુ યુ અને વી હોય તો એટલે કે યુ હોય તો પછી આર આવે છે એ જ રીતે જો પ્લુરલ હોય તો આરનો ઉપયોગ થાય છે તમને ખબર જ છે કે ટુ બીના રૂપનો કઈ જગ્યાએ કેવી રીતે યુઝ થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો વર્બ વાપરવાનો હોય છે એ વર્બ અહીંયા તમારે ખાસ હોય છે અને વર્બ પછી કેમ કે ક્રિયા જે થતી હોય ક્રિયા ટેન્સિસ વગર જો જે વાક્ય હોય એની અંદર ક્રિયા વગર ટેન્સિસ નથી એટલે ક્રિયા જરૂરી હોય છે એટલે કે વર્બ હોય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આઈ એનજી લગાડવાનું હોય છે આઈએનજી લગાડવા માટે વિદ્યાર્થી મિત્રો કેટલાક નિયમો છે આઈએનજી માટેના એ નિયમોની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં જરૂરથી કરવાના છીએ એટલે તમે ધ્યાનથી જોજો એના પછી વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવ પાર્ટ આવે છે એટલે કે એના પછી જે જેના વિશે વાત કરવામાં આવી રહી હોય અથવા તો જેના માટે વબનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે એને ઓબ્જેક્ટિવ પાર્ટ કહેવાય છે અને એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે અધર વર્ડ્સની વાત કરીએ એટલે કે બીજા અન્ય શબ્દો જે સમય રિલેટેડ શબ્દો હોય કોઈ સ્થળને રિલેટેડ શબ્દો હોય તો એ પ્રકારના શબ્દોનો અહીંયા પ્રયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ તમે જોશો તો આ મુજબ છે દે આર પ્લેઈંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમારું ધ્યે છે સબ્જેક્ટ છે સૌપ્રથમ પ્રથમ ધ્યેય સબ્જેક્ટ છે એના પછી જોશો તો એના પછી જે આર છે આપણે ટુ બીના રૂપની વાત કરીએ પ્રમાણે ટુ બીનો રૂપનો પ્રયોગ કર્યો છે અહીંયા આરનો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્બ જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો પ્લે પ્લે છે એ શું છે વર્બ છે એટલે કે ક્રિયા બતાવે છે અને એના પછી વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જેમ ચર્ચા કરી હતી એ પ્રમાણે અહીંયા આઈએનજીનો પ્રયોગ કરેલો છે તો અહીંયા પણ આઈએનજીનો પ્રયોગ તમારે કરવાનો કમ્પલસરી હોય છે તો આઈએનજીનો પ્રયોગ કરવાનો હોય છે એના પછી ઓબ્જેક્ટ હવે ઓબ્જેક્ટિવ પાર્ટ શું હોય છે કોના માટે શું રમી રહ્યા છે તો એ અહીંયા છે ક્રિકેટ એ ઓબ્જેક્ટિવ પાર્ટની અંદર આવશે તો એ ક્રિકેટ છે એ ઓબ્જેક્ટ તરીકે વર્તે છે અને અધર વર્ડ્સની અંદર જે આપણે વાત કરીએ કે ઇન ધ ગ્રાઉન્ડ જે પ્લેસ રિલેટેડ શબ્દ છે તો એ અધર વર્ડ્સની અંદર આપણે એને સમાવેશ કરી શકીએ તો આ પ્રકારના વાક્ય વાક્યો ની રચના થાય છે એના પછી પણ એક વાક્ય અહીંયા આપેલું છે એનો પણ આપણે અભ્યાસ કરીશું વિગતે અહીંયા આપેલું છે રામ ઇઝ વોચિંગ ટીવી નાવ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તો રામ છે શું છે તમારું સબ્જેક્ટ છે એના પછી ઇઝ છે એ તમારું ટૂબીનું રૂપ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાસ જોશો પછી અહીંયા આપેલું છે વોચ વોચ એટલે જોવું એટલે વોચ વોચ છે એ તમારું વબ છે અહીંયા એની પાછળ આઈએનજી લાગેલો છે એના માટેના કેટલાક નિયમો છે વિદ્યાર્થી મિત્રો આપણે વિગતે ચર્ચા કરીશું પણ એના પછી આઈએનજી લગાડવાનું હોય છે એના પછી વાત કરીએ તો ટીવી છે જે ઓબ્જેક્ટ છે અને અહીંયા વાત કરવામાં આવી નાવ નાવ એટલે એ સમય રિલેટેડ છે અને પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સની અંદર આ પ્રકારના શબ્દો ખાસ વપરાતા હોય છે નાઉ એટ ધ પ્રેઝન્ટ બરાબર એ પ્રકારના શબ્દો અહીંયા ખાસ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ પ્રકારની રચના આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુ સ્ટેન્સની વાક્ય રચના હોય છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એના પછી આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે આપણે વાત કરીએ પ્રશ્નવાક્ય વાક્ય આમાં કઈ રીતે બનાવવાનું હોય છે જો સિમ્પલ સેન્ટેન્સ હોય તો એનો પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવતું હોય છે બનાવાતું હોય છે એ આપણે જોઈશું અહીંયા વિગતે તો સૌ પ્રથમ અહીંયા વાત કરીએ આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો સૌ પ્રથમ આપણે ટુબીના રૂપનો ઉપયોગ કરવાનો હોય છે એના પછી વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાપરવાનું હોય છે જે જે વાક્યની અંદર જે સબ્જેક્ટ આપેલું હોય છે સબ્જેક્ટ વાપરવાનું હોય છે એના પછી વબ વાપરવાનું હોય છે એ તો સેમ ઉપરના વાક્યમાં હોય એ પ્રમાણે એના પછી આઈએનજીનું રૂપનો ઉપયોગ કરવાનો હોય છે એના પછી વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ એના પછી અધર વર્ડ્સ અને પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક એ ખાસ જરૂરી હોય છે ક્વેશ્ચન જો તમે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવતા હો તો ક્વેશ્ચન અહીંયા તમારે બનાવવો ખાસ જરૂરી હોય છે તો એ વસ્તુ તમે ખાસ ધ્યાને લેજો અહીંયા ચો ચલો એક અહીંયા રચના આપેલી છે પહેલાં આપણે વાક્ય જોઈશું કે સચિન ઇઝ પ્લેઈંગ ઇન ધ સ સચિન ઇઝ સ્લીપિંગ ઇન ધ બેડરૂમ અહીંયા વાક્ય એ પ્રકારે આપેલું છે ચલો વિદ્યાર્થી મિત્રો એને પ્રશ્નમાં ફેરવીશું તો પ્રશ્નમાં ફેરવવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ટુ બીના રૂપનો ઉપયોગ કરવા તો અહીંયા ટુ બીના રૂપનો કયું ટુ બીના રૂપનો ઉપયોગ થયો છે અહીંયા ઇઝ તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ લેટર છે એટલા માટે અહીંયા કેપિટલ કરી નાખ્યું છે આઈ ઈઝ અહીંયા આ પહેલાં લઈ લીધું છે અને એના પછી વિદ્યાર્થી મિત્રો સેમ રચનામાં પછી સબ્જેક્ટ પછી તમારો વ પછી આઈએનજી હોય છે પછી ઓબ્જેક્ટ હોય છે અને પછી અધર વર્ડ્સ હોય છે એ પ્રકારે એની રચના સેમ બેઠી હોય છે ખાલી તમારું ચેન્જીસ એટલું જ હોય છે કે અહીંયા જે સબ્જેક્ટ જે ટૂબીનું રૂપ હોય છે એ અહીંયા ફર્સ્ટ આવી જાય છે અને જે સબ્જેક્ટ હોય છે એ સેકન્ડ ક્રમે પહોંચે છે આ જ પ્રકારની રચના અહીંયા કરવાની હોય છે અને જો આ પ્રકારના વાક્યની જો તમારે જવાબ આપવો હોય તો જો ટુબીના રૂપ વડે પ્રશ્ન વાક્ય બનેલું હોય છે તો એના પ્રકારના જવાબ હકાર નકારમાં બનતા હોય છે તો ફર્સ્ટ છે અહીંયા યસ વડે યસ અને જો અહીંયા તમારે પ્રોણાઉન જ લેવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા છીએ વાક્યની અંદર કે અહીંયા આપણે હંમેશા પ્રોણાઉનનો પ્રયોગ કરીએ એટલે સચિન એક છોકરો છે અથવા તો એક પુરુષ છે એટલા માટે અહીંયા હીનો ઉપયોગ કર્યો છે અને સિંગ્યુલર છે અને એના પછી વિદ્યાર્થી મિત્રો ટુબીના રૂપનો ઈઝનો ઉપયોગ કરવો જરૂરી હોય છે જો આગળ વાક્ય તમારે કરવું હોય તો લખી શકો યસ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ સોરી હી ઇઝ સ્લીપિંગ ઇન ધ બેડરૂમ નાવ એ પ્રકારે તમે લખી શકો છો અને જો તમારે એને નકારમાં બનાવવું હોય તો નો હી ઇઝન્ટ બરાબર ને અહીંયા નો પછી પ્રોનાઉનનો પ્રયોગ કરવાનો હોય છે અને ના પછી ઇઝ અને ઇઝ નોટ એટલે એનું ટૂંકું રૂપ છે ઇઝ નોટનું એટલે કે ઇઝન્ટ એ પ્રકારે વાક્યો તમે અહીંયા લઈ શકો છો તો આ પ્રકારના પ્રશ્નવાક્યો પણ આપણે વ્યવસ્થિતથીત બનાવી શકીએ છીએ જો વાક્ય રચના તમે ધ્યાનથી જોશો તો એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ કઈ રીતે બનાવતા હોઈએ છીએ તો નેગેટિવ સેન્ટેન્સીસ આ પ્રકારના વાક્યો આપણે કઈ રીતે બનાવતા હોઈએ છીએ નેગેટિવ એટલે નકાર વાક્યો તો નકાર વાક્યની અંદર સૌ પ્રથમ સિમ્પલ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પહેલાં હોય છે પછી ટુ બીના રૂપનો પ્રયોગ કરવાનો હોય છે પછી વિદ્યાર્થી મિત્રો ખાસ નોટનો ઉપયોગ કરવાનો હોય છે નોટ પછી વિદ્યાર્થી મિત્રો વ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ એ રીતે તમારે વાક્યની રચના હોય છે તો જોઈએ એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે એ આપણે જોઈએ કે ધે તમારું સબ્જેક્ટ આવી ગયું ધે આર નોટ ટેકિંગ લંચ નાવ ધે આર નોટ ટેકિંગ લંચ નાવ બરાબર એટલે અહીંયા તેઓ લંચ નથી લઈ રહ્યા અત્યારે એવું કહેવામાં આવે છે ધે આર નોટ ટેકિંગ લંચ નાવ બરાબર ને એટલે આ પ્રકારનું વાક્ય અહીંયા આપણે બનાવતા હોઈએ તો કઈ રીતે બનીએ તો જો મેં તમને વાત કરી એ પ્રમાણે પહેલા સબ્જેક્ટ એના પછી તમારે ટુબીના રૂપનો પ્રયોગ કરવાનો હોય છે એના પછી વિદ્યાર્થી મિત્રો નોટનો પ્રયોગ કરવાનો હોય છે પછી અહીંયા વ પ્લસ આઈએનજી હોય છે અને પછી એને અધર વર્ડ્સની અંદર લંચ અને પછી સોરી એના ઓબ્જેક્ટ અને પછી લંચ એટ રીતે અધર વર્ડ્સનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો આ પ્રકારના વાક્યો આપણે અહીંયા બનાવી શકીએ તો નેગેટિવ સેન્ટેન્સ પણ આ રીતે બનાવતા હોઈએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો રચના તો તમને આસાનીથી ફાવી જશે પણ ખાસ એક વસ્તુ અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને આગળ વાત કરી હતી કે સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે એનું આઈએનજી કઈ રીતે રૂપ બનતું હોય છે આમ તો સિમ્પલ રીતે આઈએનજી બનતું હોય છે સામાન્ય રીતે શબ્દની પાછળ આઈએનજી લગાડવાથી બનતું હોય છે પણ એના કેટલાક નિયમો છે જરા તમે ધ્યાન ધ્યાનથી જો જોશો તો આ પ્રકારના આઈએનજી લગાડવાના નિયમો તમે ધ્યાનથી જુઓ તો તમને આ પ્રકારના વાક્યો ખૂબ જ સારી રીતે આવડી શકે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આઈ એનજીના કયા પ્રકારના નિયમો છે પણ અહીંયા અત્યારે ચર્ચા કરવાની છે તો એ ચર્ચાને આપણે ધ્યાનથી જોઈશું કે કઈ રીતે એની ચર્ચા થાય છે અને આપણે જે બાબતો છે અહીંયા ખાસ એના ઉપર લક્ષ દોરવાનું છે તો જુઓ ફર્સ્ટ નંબરનો રૂલ્સ વિદ્યાર્થી મિત્રો એ છે કે સામાન્ય આ સામાન્ય નિયમ છે આ કેવો નિયમ છે સામાન્ય નિયમ સામાન્ય સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી મૂકવામાં આવે ત્યારે એ ક્રિયાપદનું આઈએનજી લગાડવાનું હોય છે એટલે કે સામાન્ય રીતે આઈએનજી સામાન્ય નિયમ છે જેમ કે કોલ તો અહીંયા કોલિંગ વોક તો વોકિંગ એ રીતે સામાન્ય નિયમ આ રીતે લાગુ પડતો હોય છે બીજો નિયમ જુઓ વિદ્યાર્થી મિત્રો જો ક્રિયાપદની પાછળ ઈ આવતો હોય જો ક્રિયાપદની પાછળ ઈ આવતો હોય તો ઈને શું કરવાનું છે તમારે કાઢી ઈને શું કરી દેવાનું છે કાઢી નાખવાનું છે અને એને આઈએનજી લગાડવાનું છે એ તમારે રાખવાનો નથી ઈને કાઢી અને આઈએનજી લગાડવાનું છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે અહીંયા જો તમે મેકની પાછળ ઈ આપેલો છે તો અહીંયા એનું આઈએનજીનું રૂપ બનાવતી વખતે ઈ કાઢી અને સીધું આઈએનજી લગાડેલું છે અહીંયા રાઈટમાં પણ એ રીતે પાછળ ઈ આપેલો છે તો અહીંયા પણ ઈ કાઢી અને એની પાછળ આઈએનજીનું રૂપ લગાડવામાં આવ્યું છે તો આ રીતે વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો આપણે સોરી જે છે આઈએનજીનું રૂપ બનાવતા હોઈએ છીએ એના પછી ત્રીજા નંબરનું આપણે એક્ઝામ્પલ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો એ કયા પ્રકારનું છે જોઈએ જો ક્રિયાપદને છેલ્લે વ્યંજન હોય જો અહીં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જો ક્રિયાપદની છેલ્લે વ્યંજન હોય અને તેની આગળનો અક્ષર સ્વર હોય એની આગળનો એક્ઝેક્ટ આગળનો જો શબ્દ છે એ જો સ્વર હોય એટલે કે જે વાક્ય રચનાનું જે કોમ્બિનેશન છે છેલ્લા બે શબ્દો છેલ્લા બે અક્ષરો સ્વર પ્લસ વ્યંજન હોય સ્વર પ્લસ વ્યંજન આવતા હોય તો છેલ્લો અક્ષર શું કરવાનું અહીંયા બે વાર લખવાનું એટલે કે બેવડીને બેવડવાનો અને પછી આઈએનજી લગાડવાનો છેલ્લો અક્ષર બે વાર લખવાનો હોય છે પણ આની અંદર વિદ્યાર્થી મિત્રો એક અપવાદ છે એટલે કે એક અપવાદ આ મુજબ છે કે જો પાછળ ડબલ્યુ કે વાય આવતો હોય અને જો એની આગળ જો સ્વર આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો એને બેવડવાનો નથી થતો ડબલ્યુ કે વાય બેવડવાનો થતો નથી તો આ પ્રકારનો નિયમ પણ તમે ધ્યાનથી ધ્યાન રાખજો એનો એક્ઝામ્પલ આપણે જોઈએ કઈ રીતનું એનું એક્ઝામ્પલ છે અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે એક્ઝામ્પલ તો અહીંયા સ્કીપનો એક સ્પેલિંગ છે જુઓ તમે સ્કીપના સ્કેલ સ્પેલિંગની અંદર પાછળનો અક્ષર પી છે અને એની આગળ શું આપેલું છે આઈ આઈ જે છે એ સ્વર છે અને એની પાછળ જે પી છે એ વ્યંજન છે તો સ્વર પ્લસ વ્યંજનની કોમ્બિનેશન બનતા પી અહીંયા ડબલ વાર લખી અને પછી આઈએનજી બનાવવામાં આવે છે એના પછી પણ એક સ્પેલિંગ છે ક્લેપનો તો ક્લેપના સ્પેલિંગમાં પણ સેમ ઇઝી રીતે પી જે સ્વર વ્યંજન છે અને એની આગળ એ છે સ્વર છે એટલા માટે પીને અહીંયા બે વાર લખી અને પછી આઈએનજી બનાવેલું હોય છે આ એક એનો ખાસ નિયમ છે એ પણ તમારે અહીંયા ધ્યાને લેવાનો છે એના પછી નેક્સ્ટ નિયમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ નવા નિયમની તો અહીંયા જો છેલ્લે છેલ્લા અક્ષરની આગળના બંને અક્ષરો સ્વર થતા હોય તો છેલ્લો અક્ષર બેવડાવ બેવડ્યા વિના આ ઇંચ લગાડવાનું હોય છે જો છેલ્લા અક્ષરના આગળના બંને અક્ષરો છેલ્લો અક્ષર હોય એની આગળના બંને અક્ષરો જો સ્વર થતા હોય બંને અક્ષરો સ્વર હોય તો બેવડવાનો થતો નથી તો બેવડ્યા વગર સીધું આઈએનજી લગાડી દેવાનું હોય છે બેવડવાનું નથી થતું અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો ટી છે એ વ્યંજન છે અને એની આગળ એ અને ઈ બંને સ્વર છે છતાં પણ અહીંયા ટીને બેવડવામાં નથી આવતો સીધું આઈએનજી લગાડવામાં આવે છે અહીંયા ક્લીનમાં પણ એ રીતે બને છે એનની આગળના બંને સ્વરો છે ઈ અને એ છતાં પણ અહીંયા બેવડ્યા વિના ડાયરેક્ટ જ આઈએનજી લગાડી દેવાનું હોય છે તો આ પ્રકારના વાક્યો આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આસાનીથી કરી શકતા હોઈએ છીએ હું તમને પ્રેક્ટિસ એક્સરસાઇઝ મૂકવાનો છું તમે જો આ વિડીયો લેક્ચર ધ્યાનથી જોઈ જોઈ લેશો તો મને વિશ્વાસ છે કે જરૂરથી આ પ્રકારના વાક્યો તમે ખૂબ જ આસાનીથી બનાવી શકશો અને આ પ્રકારના વાક્યો જો આસાનીથી બનાવી શકશો તો એના પછી આપણે લેવાનું છે પાસ્ટ કોન્ટિન્યુસ્ટેન્સ અને ફ્યુચર ટેન્સ તો એના પ્રકારના વાક્યો પણ તમે ખૂબ જ આસાનીથી બનાવી શકશો એમાં પણ એક માઇનોર ફરક હોય છે વધારે ડિફરન્સ હોતો નથી આ પીડીએફ હું તમને દરેકને મોકલી આપવાનો છું તો આ પીડીએફ પણ તમે તમારી નોટબુકમાં ગ્રામરની નોટબુકમાં વ્યવસ્થિત લખી રાખજો જેથી કરીને ગમે ત્યારે જરૂર પડે તો આ નિયમો તમે વાંચી શકો અને આ પ્રકારના વાક્યો આપણે ખૂબ જ આસાનીથી બનાવી શકીએ સો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે બધા વ્યવસ્થિત આ વાક્યો જોશો અને જોયા પછી જો કોઈ કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી તમે કોલ કરી શકો છો અથવા તો મારો કોન્ટેક કરીને તમે પૂછી શકો છો મને વિશ્વાસ છે કે તમે જો ધ્યાનથી જોશો તો આ પ્રકારના વાક્યો તમારે બનાવવામાં खूबज आसानी तमने थी जैसे सो आई होप यू वील गेट गुड गुड नॉलेज एंड एक्वायर गुड नॉलेज बाय धीस विडियो लेक्चर होप यू होप यू वेरी वेल धेर एंड आई होप यू वील बी सेफ एंड यू वील बी ओके धेर थैंक यू स्टूडेंट्स